जय स्वामीनारायण। दोस्तों, मैं जनक सिंह झाला स्वागत करता हूं आपका मेरी यूट्यूब चैनल जर्नी मास्टर पर। दोस्तों, जैसे आप जानते हैं गुजरात में कई सारे मंदिर प्रसिद्ध हैं, लेकिन पोईचा गांव में स्थित नीलकंठ धाम स्वामीनारायण मंदिर पर्यटकों के बीच में काफ़ी मशहूर है। यह मंदिर भरूच से 80 किलोमीटर और बड़ौदा से 60 किलोमीटर की दूरी पर स्थित है। नर्मदा नदी के तट पर बसा हुआ यह मंदिर 105 एकड़ में फैला हुआ है। राजकोट स्वामीनारायण गुरुकुल द्वारा इस मंदिर को बनाया गया है। वैसे मंदिर की क्या है विशेषता, वहाँ पे क्या क्या देखने लायक है, इस बार वो सब कुछ मैं आपको नहीं बताऊंगा। बताने के लिए आ रहे हैं, नहीं, मैं आपको नाम नहीं बताऊंगा, आप खुद इस वीडियो को देखिए। दोस्तों, अगर वीडियो पसंद आए तो उसे लाइक और शेयर करिए और आपकी प्रतिक्रिया मुझे भेजते रहिए। जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। નર્મદાજીના કાંઠે ચાણોદ કરનાલીની સામે નર્મદા જિલ્લામાં આવેલું ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અને વિશ્વમાં અત્યારે સુપ્રસિદ્ધ થયેલું તીર્થ એટલે શ્રી નીલકંઠધામ પોઈચા। લગભગ તમામ ભાવિકો આ સ્થાનથી પરિચિત હશે। આ નીલકંઠધામમાં અહીંયા બિરાજતા વરણીન્દ્ર ભગવાનનો પ્રતાપ અને પ્રગટ ભગવાનનું સામર્થ્ય, નીલકંઠધામને આ છઠ્ઠું વર્ષ પૂરું થયું છે ત્યારે 6 વર્ષમાં અહીંયા 4 કરોડ કરતાં પણ વધુ દર્શનાર્થીઓએ આ સ્થાનની મુલાકાત દર્શન કર્યા છે। વાલા ભાવિકો, આ સમગ્ર સ્થાન 105 એકરમાં ફેલાયેલું છે। જ્યારે જમીનનું સંપાદન કાર્ય ચાલુ થયું ત્યારે અહીંયા 20-25 ફૂટના કોતરો અને દારૂના અડ્ડાઓ હતા, જ્યાં બેરલ મોઢે દારૂ, દેશી દારૂ બનતો। પણ એવું કહેવાય છે કે મહાપુરુષોના જ્યાં પગલાં થાય ત્યાં જંગલમાં મંગલ થાય। ત્યારે રાજકોટ ગુરુકુલના ગુરુસ્થાને બિરાજિત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનો સંકલ્પ અને પરમ પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીનું એક સ્વપ્ન હતું કે સારા એ વિશ્વભરના લોકો એ અહીંયા પધારે અને એ સંકલ્પ સાકારિત થયો છે। અત્યારે આ નીલકંઠધામના કેમ્પસમાંથી જ અહીંયા સંતોના સાનિધ્યમાં અમે બોલીએ છીએ। આ સમગ્ર મંદિર 40 લાખ લીટર પાણીનું સરોવર છે, એમની વચ્ચે મંદિર આવેલું છે। નાના મોટા 32 મંદિરો છે। ભારતીય હિન્દુ સંસ્કૃતિની પરંપરા અને પ્રણાલી પ્રમાણે 24 અવતારોના મંદિર છે અને 24 અવતારોના પ્રતીક સ્વરૂપે શાલિગ્રામ ભગવાન છે, જેમના અખંડ 12 કલાક અભિષેક થાય એ પાણી તળાવમાં આવે છે। ભગવાનનો અખંડ ચરણ અભિષેક થાય એનું પાણી તળાવમાં આવે છે, એ પાણી ઓવરફ્લો થાય અને નીચેના ભાગે 108 ગૌમુખ ધારામાં અહીંયા લોકો દર્શનાર્થીઓ એ જળના સ્નાનનો લાભ લેતા હોય છે। મુખ્ય મંદિરમાં નીલકંઠ ભગવાન, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ, શિવજી મહારાજ,
તમામ દેવો અને નીચે ભૂગર્ભમાં શેષશાયી નારાયણ અહીંયા 16 જેટલા પવિત્ર ભૂદેવો દ્વારા વૈદિક વિધિથી અભિષેક થાય અને પૂજન થાય છે। સારાય વિશ્વનું કદાચ આ પહેલું એવું મંદિર હશે કે જ્યાં પ્રતિષ્ઠિત મૂર્તિની સવારથી માંડીને સાંજ સુધી ખૂબ મોટી સેવા થાય છે। ગમે ત્યારે દિવસમાં દર્શને આપ પધારો ત્યારે કંઈ ને કંઈ ભગવાનની સેવા ચાલુ હોય। સવારે 108 લીટર ગાયના દૂધથી ડેઇલી માટે ભગવાનનો અભિષેક થાય, જે દૂધને રિકલેક્ટ કરી અને અહીંયા આદિવાસી બાળકોને એ પ્રસાદ રૂપે વપરાય છે। આખા દિવસમાં ભગવાનની 7 આરતી 9 વાર થાળ ભોગ ભગવાનને અર્પણ થાય છે। આ તળાવની અંદર ઠાકોરજીનો જલવિહાર થાય છે। અહીંયા જે ઠાકોરજીને થાળ અન્નકૂટ અર્પણ રોજને માટે 108 વાનગીના અન્નકૂટ ઠાકોરજીને અર્પણ થાય છે, એ પણ કાવડમાં લઈને એ ભૂદેવો અને સંતો આવતા હોય છે, એ પણ અદ્ભુત દર્શન હોય છે। અહીંની આપણી 3 યુનિક વસ્તુ છે જેના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી લાખો ભાવિકો સ્પેશિયલી પધારે છે, અહીંયા નાઇટ વોલ્ટ કરે છે। એમાં પહેલું છે સાંજની હાથીની અંબાડી ઉપર નીકળતી નગરયાત્રા। અહીંયા સ્પેશિયલ ભગવાનની સેવા માટે હાથી, ઘોડા, રથ, મોટી પાલખીઓ છે, એક કલાક સુધી સાથિયા પુરાતા હોય, અત્રજળના છંટકાવ, ઝરીના છંટકાવ થતા હોય, અબીર ગુલાલના છંટકાવ સાથે ભગવાનની એક કલાક સુધી નગરયાત્રા નીકળતી હોય છે। ત્યાર પછી સાંજની આરતી, અહીંની આરતી વિશ્વની અજોડ આરતી છે। 1.5 કલાક સુધી ચાલનારી આરતીમાં પૂર્ણ રાજોપચાર, ષોડશોપચાર પૂજાથી ભગવાનની આરતી થાય છે અને સવારે થતો અભિષેક, આ 3 અહીંના મુખ્ય દર્શન છે। આ સિવાય આખું મંદિર રાત્રે રોશનીથી લગભગ 2 લાખ જેટલા ઇલેક્ટ્રિકલ લેમ્પથી આખું મંદિર શણગારેલું છે। નર્મદાજીનો જ અહીંયા કાંઠો છે। આ ઉપરાંત અહીંયા 24 એકરમાં ભગવાન શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ એમના જીવનચરિત્રોનું દર્શન કરાવતો સુંદર મજાનું 24 એકરમાં નેચરલ પહાડોની વચ્ચે એક્ઝિબિશન, પ્રદર્શની આવેલી છે। એમાં બાળકો માટે એન્જોય પાર્ક, યુવાનો, વડીલો સૌને માટે જાણવા અને માણવા જેવું એ 24 એકરમાં ડુંગરાઓની વચ્ચે ફેલાયેલું પ્રદર્શન પણ અદ્ભુત હોય છે। એ સિવાય અહીંયા ગૌશાળા, 108 ગીર ગાયોની ગૌશાળા, એમનું પણ નિર્માણ કાર્ય ચાલુ છે। અહીંયા યાત્રિકોને લેવા માટે, પ્રસાદ લેવા માટે ફૂડ કોર્ટ, નીલકંઠ પ્રસાદમ પણ છે, સાથે ઉતારા લોકોને રાત્રિ રોકાણ માટે ગેસ્ટ હાઉસ, યાત્રિક ભુવનની પણ વ્યવસ્થા છે। સામેના ભાગે ચાણૂત કરનાલી તીર્થ છે અને કુબેરનું મંદિર, જે સારા વિશ્વમાં એકમાત્ર મંદિર છે, એ મંદિર અહીંયા જ સામેના ભાગે આવેલું છે, ત્યાં પણ ભાવિકો દર્શન કરતા હોય છે। અહીંયા 25 જેટલા પરમ પવિત્ર સંતો બિરાજે છે। સવારના 5 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી નિષ્કામ ભાવથી સંતો જે સેવા કરે છે, એના પ્રતાપે આજે આ સ્થાનની સુવાસ એ દેશ અને દિગંતમાં પ્રસરી છે। અહીંયા અખંડ વિષ્ણુયાગ થાય છે, હનુમાનજી મહારાજનું અહીંયા યજ્ઞ થાય છે। અહીંયા પ્રતિષ્ઠા થઈ ત્યારથી 6 વર્ષથી રાત્રિ દિવસ અખંડ ભગવાનના નામની ધૂન ચાલે છે। એ સિવાય અહીંયા 12 વર્ષથી ફ્રી ઓફ ચાર્જમાં, જે વખતે આપણે જમીનનું સંપાદન કર્યું એ જ વખતથી આદિવાસી બાળકોને રહેવા જમવા ભણવાની સંપૂર્ણ ફ્રી વ્યવસ્થા આપણે અહીંયા આપીએ છીએ, અને સાથે આજુબાજુના ગામડાઓમાં ફ્રી મેડિકલ વાન દ્વારા એ મેડિકલ સેવા, અને સદાવ્રત પણ અહીંયા યાત્રિકો જે નર્મદા પરિક્રમામાં આવતા હોય છે એના માટે સદાવ્રત ચાલે છે। અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ જ નજદીક છે, 35 કિલોમીટર છે, એટલે જે જે ભાવિકો પધારતા હોય એ અહીંયા અચૂક પધારે છે, આપ પણ અવશ્ય આ સ્થાનના દર્શન કરવા માટે। આ સ્થાન અમે તો કહીએ છીએ, મારા ગુરુજી એવું કહે છે કે આ સ્થાન આપણું નથી, આ તો સમાજનું સ્થાન છે, ત્યારે આપ સૌનું આ સ્થાન છે, જ્યારે જ્યારે આ બાજુ પધારો ત્યારે અચૂક આપ પધારો, એવી આપ સૌને નમ્ર વિનંતી અને આમંત્રણ સાથે ફરીથી જય સ્વામિનારાયણ।